हेलो फ्रेंड्स, जय गिरनारी। सी शार्प ट्यूटोरियल नी अंदर आप सबनुं स्वागत छे। सी शार्प डॉट नेट एना इंट्रोडक्शन एना फीचर्स आपणे आगला विडियो नी अंदर ऑलरेडी डिस्कस करेला छे। आजे आपणे जोवानुं छे डॉट नेट फ्रेमवर्क आर्किटेक्चर। जेवी रीते आपने जणावेलुं हतुं के सी शार्प छे ई डॉट नेट फ्रेमवर्कनुं एक पार्ट छे, एक भाग छे, तो आपने डॉट नेट फ्रेमवर्क विषे टोटली इन्फॉर्मेशन अपनी पास होवी जोईए जो आपणे सी शार्प अथवा कोईपण अधर लैंग्वेज जे एनी अंदर आवे छे। आजे आपणे डॉट नेट फ्रेमवर्कनुं जे आर्किटेक्चर छे ए जोवानुं छे, कारण के डॉट नेट फ्रेमवर्कनी अंदर ज जुदी जुदी लैंग्वेज आपणे रन करावी शकीए, एनुं कोडिंग करी शकीए। तो एनुं आर्किटेक्चर जोईए कि भाई केवी रीते डॉट नेट फ्रेमवर्क बनेलू छे, केवी रीते आखू माळखू तैयार करेलू छे, जेथी करीने एनी अंदर अलग अलग लैंग्वेजिसना प्रोग्राम बनावी शकाय छे, बराबर छे। तो ए आर्किटेक्चर एनु फ्रेमवर्क क्यों, तो फ्रेमवर्क अने ना फ्रेमवर्कनो आपणे डिटेलमां स्टडी जे करवानुं छे ए आपणे जोईए। तो सौथी पहेला तमे ऑन स्क्रीन जोई शको छो जे दर्शावे छे डॉट नेट फ्रेमवर्क आर्किटेक्चर। डॉट नेट फ्रेमवर्कनुं जे आर्किटेक्चर छे ए तमने एनी अंदर आवता जुदा जुदा कम्पोनट्स, ए कम्पोनट्सना वर्क, ए तमाम वस्तु डिटेलमां समझावे छे। अत्यारे आपणे ओवरव्यू जोशुं, पछी एक एक कम्पोनटने आपणे डिटेलनी अंदर जोशुं कि केवी रीते वर्क करे छे, बराबर छे फ्रेंड्स। तो सौथी पहेला तमे જોઉં છો ડોટ નેટ ફ્રેમવર્ક ઇઝ અ સર્વિસ ઓર પ્લેટફોર્મ ફોર બિલ્ડિંગ ડેપ્લોઇંગ એન્ડ રનિંગ એપ્લિકેશન। એટલે ડોટ નેટ ફ્રેમવર્ક શું છે, તો કે એ એક પ્રકારનું પ્લેટફોર્મ છે, એક પ્રકારની સર્વિસ છે કે જેની અંદર તમે અલગ અલગ એપ્લિકેશનને રન કરાવી શકો, અલગ અલગ એપ્લિકેશન ક્રિએટ કરી શકો અને ડેપ્લોય, એટલે કે વેબ એપ્લિકેશન હોય તો તમે એને સોફ્ટવેર ક્રિએટ કરી અને બંચ આખો પ્રિપેર કરી અને તમે અપલોડ કરી શકો। ડોટ નેટ ફ્રેમવર્ક છે એ અગેઇન યાદ રાખજો કે એક સર્વિસ અથવા તો પ્લેટફોર્મ છે કે જેની ઉપર અલગ અલગ એપ્લિકેશન રન થઈ શકે, બરાબર છે। કેવી રીતે આપણે એક GSRTC છે, તો GSRTC એટલે જે આપણે ગુજરાત સ્ટેટ કોર્પોરેશન છે એની અંદર અલગ અલગ રૂટની પેલી બસીસ રન થતી હોય, બરાબર છે, એના ડ્રાઈવર્સ અલગ હોય, બધાની ટિકિટ્સ અલગ હોય, એવી રીતે ડોટ નેટ ફ્રેમવર્ક છે એ એક સર્વિસ અને એક પ્લેટફોર્મ પૂરું પાડે છે તમને વિવિધ એપ્લિકેશન માટે। હવે એના આર્કિટેક્ચર જોઈએ તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો VB ડોટ નેટ, સી શાર્પ, જેસ્ક્રિપ્ટ ડોટ નેટ, મોર ડોટ નેટ લેંગ્વેજીસ, એટલે કે આ જે ફર્સ્ટ રો છે એ તમને અલગ અલગ લેંગ્વેજીસ ડિસ્પ્લે કરે છે કે તમે ડોટ નેટ ફ્રેમવર્કમાં વિવિધ પ્રકારની આવી લેંગ્વેજીસના કોડિંગ કરી શકો, એક જ પ્લેટફોર્મની અંદર વિવિધ લેંગ્વેજીસ, બરાબર છે। પછી છે કોમન લેંગ્વેજ સ્પેસિફિકેશન। કોમન લેંગ્વેજ સ્પેસિફિકેશન એટલે શું, તો કે બેઝિક લેંગ્વેજના જે ફીચર હોય ને એ બધા એની અંદર આવી જાય છે। દાખલા તરીકે લાઇબ્રેરી રાઇટર્સ હોય, કમ્પાઇલર રાઇટર્સ હોય, તો એના માટે અમુક પ્રકારના કોમન ફીચર હોય જે દરેક લેંગ્વેજની અંદર આવતા હોય, તો એ દરેક લેંગ્વેજની અંદર આવતા કોમન લેંગ્વેજ સ્પેસિફિકેશન CLS, એટલે જે તમને એક જ ડોટ નેટ ફ્રેમવર્કની અંદર યુઝ થાય છે, અને આનો મેક્સિમમ યુઝ છે એ ડેવલપરને થાય છે। યસ, સો કોમન લેંગ્વેજ સ્પેસિફિકેશન, બરાબર છે। દરેક લેંગ્વેજના જે જુદા જુદા સ્પેસિફિકેશન હોય એ કોમન ભેગા કરી અને આમાં ઇન્ક્લુડ કરેલા છે, જે કોમન લેંગ્વેજ સ્પેસિફિકેશન તરીકે ઓળખાય છે। પછી છે કોમન ટાઈપ સિસ્ટમ। કોમન ટાઈપ સિસ્ટમ એટલે જુદી જુદી પ્રોગ્રામિંગ લેંગ્વેજની જે કોડિંગ કરેલું હોય એ એક લેંગ્વેજનું કોડિંગ બીજી લેંગ્વેજમાં ઇઝીલી શેર થઈ શકે। ફોર એક્ઝામ્પલ તરીકે તમને કહું તો સી શાર્પની અંદર કોડ લખેલો હોય અને એક કોડ VB ડોટ નેટમાં લખેલો હોય, તો સી શાર્પની અંદર જે તમે ક્લાસ કોડિંગ કરેલું હોય એ જ ક્લાસનું કોડિંગ તમે VB ડોટ નેટમાં પણ જો લખો તો એ બંને એપ્લિકેશનમાં શેર થઈ શકે, એકનો કોડ બીજી એપ્લિકેશનમાં રન થઈ શકે। એટલે કે આ એક ટાઈપ, કોમન ટાઈપ ક્રિએટ કરી નાખ્યું કે એકબીજાના કોડિંગ જે છે એ એપ્લિકેશનની અંદર શેર થઈ શકે। અને જે CLS છે, કોમન લેંગ્વેજ સ્પેસિફિકેશન છે,
એ સીટીએસનો જ એક ભાગ છે, એટલે કે કોમન ટાઈપ સિસ્ટમનો જ એક ભાગ છે. ઓકે, સો યુ ગોટ ધ આઈડિયા કે સીટીએસ પ્રોવાઈડ્સ ક્રોસ લેંગ્વેજ ઇન્ટિગ્રેશન, અલગ અલગ લેંગ્વેજનું ઇન્ટિગ્રેશન કોમનલી એક જ જગ્યાએ તમને જોવા મળે છે, કોમન ટાઈપ. પછી છે .NET ફ્રેમવર્ક ક્લાસ લાઇબ્રેરી. અને શોર્ટમાં કહીએ તો આપણે જેવી રીતે સી લેંગ્વેજની અંદર કેવું હતું, કોનિયો .h સ્ટડિયો .h હેડર ફાઇલ આવતી, બરાબર છે, તો એવી જ રીતે આની અંદર લાઇબ્રેરીઝ છે, જેને FCL અથવા તો BCL તરીકે ઓળખાય છે, બેઝ ક્લાસ લાઇબ્રેરી અને .NET ફ્રેમવર્ક ક્લાસ લાઇબ્રેરી. .NET ફ્રેમવર્ક છે એ કલેક્શન ઓફ ક્લાસીસ છે અને નેમસ્પેસ, બરાબર છે, જેવી રીતે હેડર ફાઇલ્સ હતી સી અને સી પ્લસ પ્લસમાં, એમ આની અંદર ડિફરન્ટ ડિફરન્ટ ક્લાસીસને ટુગેધર કરીને ભેગા કરી અને નેમસ્પેસ બનાવેલી છે, અને એ નેમસ્પેસ છે એ પર્ટિક્યુલર ફ્રેમવર્ક ક્લાસ લાઇબ્રેરીની અંદર આવે છે. હવે કેવા પ્રકારની લાઇબ્રેરી, તો કે ડેટા ક્લાસીસ, XML ક્લાસીસ, વેબ ફોર્મ ક્લાસીસ, વિન્ડોઝ ફોર્મ ક્લાસીસ, આ બધાના તૈયાર ક્લાસીસ છે એ તમને સી શાર્પની અંદર આપેલા છે, જેથી કરીને તમે એ ક્લાસીસનો યુઝ કરી શકો, ઇનબિલ્ટ તમે એના ફંક્શનનો યુઝ કરી શકો. જેવી રીતે તમે સ્ટડિયો .h ના બધા ફંક્શનો યુઝ કરતા, કોનિયોના કરતા, મેથ .h ના કરતા, એવી જ રીતે આમાં ક્લાસીસ છે, એ ક્લાસીસના ઇનબિલ્ટ યુઝ તમે સી શાર્પનું કોડિંગ કરવા સમયે કરી શકો. એના ક્લાસીસ તૈયાર બનાવીને આપેલા છે, તમારે ખાલી એને કોડિંગ સમયે યુઝ કરવાના છે. એનો જ એક સબ પાર્ટ આવે છે નેમ સ્પેસ, એ આપણે પછી જોશું. ત્યાર પછી છે .NET વેબ ફોર્મ, XML વેબ સર્વિસ, વિન્ડોઝ ફોર્મ, કોન્સોલ એપ્લિકેશન, એડિયો .NET અને .NET રિમોટિંગ, આ અલગ અલગ પ્રકારની એની એપ્લિકેશન છે. વેબ ફોર્મ એપ્લિકેશન બનાવી શકો, વિન્ડો ફોર્મ એપ્લિકેશન બનાવી શકો, કોન્સોલ એપ્લિકેશન બનાવી શકો, એડિયો .NET એટલે ActiveX ડેટા ઓબ્જેક્ટ ડેટાબેઝ કનેક્ટિવિટીની એપ્લિકેશન બનાવી શકો. પછી .NET રિમોટિંગ એટલે કે ક્લાયન્ટ સર્વર હોય, એક પ્રોગ્રામ ક્લાયન્ટ્સ હોય, ક્લાયન્ટમાં રન કરી શકો એના, અને એક પ્રોગ્રામ તમે સર્વર, એટલે કે ક્લાયન્ટ અને સર્વરને લગતા પ્રોગ્રામ પણ તમે .NET ફ્રેમવર્ક આર્કિટેક્ચરની અંદર કરી શકો છો. તો આ પાંચે પાંચ પ્રકારની એપ્લિકેશન છે જે તમે .NET ની અંદર બનાવી શકો. ત્યાર પછી છે કોમન લેંગ્વેજ રન ટાઈમ. આનું ડિટેલ આખો ક્વેશ્ચન આવશે, પણ ખાલી એટલું કહી દઉં કે કોમન લેંગ્વેજ રન ટાઈમ છે એ આપણો સી શાર્પ લેંગ્વેજનું .NET ફ્રેમવર્કનું એન્જિન છે. બાઇકની અંદર કે કારની અંદર સૌથી મહત્ત્વનો પાર્ટ કયો હોય, તો કે એન્જિન. એવી જ રીતે CLR છે એ તમામ પ્રકારના એક્ઝિક્યુશન, તમામ પ્રકારનું મેમરી અલોકેશન, તમામ પ્રકારના કોડ એક્ઝિક્યુશન, એરર હેન્ડલિંગ, આ તમામ પ્રકારની ફંક્શનાલિટી .NET ફ્રેમવર્કની અંદર CLR કરે છે. ફૂલ ફોર્મ ખાસ યાદ રાખજો, કોમન લેંગ્વેજ રન ટાઈમ, બરાબર છે. તો આ એક પ્રકારનું સ્ટ્રોંગ એન્જિન છે જે તમામ પ્રકારના પ્રોગ્રામિંગ કોડિંગનું એક્ઝિક્યુશન, મેમરી અલોકેશન, ઇન્સ્ટ્રક્શન, સિક્યોરિટી, આ બધું કામ જે છે .NET ની અંદર એ CLR કરે છે. એટલા માટે જેનું નામ છે કોમન લેંગ્વેજ રન ટાઈમ. દરેક પ્રકારના પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે એ એક જ પ્લેટફોર્મની અંદર રન થઈ શકે, એના માટેનું જે પાવરફુલ ફીચર છે એ છે કોમન લેંગ્વેજ રન ટાઈમ. ત્યાર પછી છે કોમન લેંગ્વેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એટલે દરેક પ્રકારની જુદી જુદી લેંગ્વેજ જે છે એ એક જ પ્લેટફોર્મની અંદર રન થઈ શકે, એના માટેનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ તમને .NET આર્કિટેક્ચર પ્રોવાઈડ કરે છે, બરાબર છે, જે ફેસિલિટીને લઈ અને વિવિધ પ્રકારના કોડિંગ, વિવિધ પ્રકારના લેંગ્વેજના કોડિંગ તમે સી શાર્પમાં કરી શકો, એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, બરાબર છે. અને ત્યાર પછી ફાઇનલી તમને ઓપરેટિંગ સિસ્ટમ, એટલે કે CLRની પ્રોસેસ થઈ જાય પછી, કમ્પાઇલેશન પ્રોસેસ થઈ જાય પછી, કોડ કન્વર્ઝન થઈ જાય પછી, ફાઇનલી ઓપરેટિંગ સિસ્ટમ પાસે કોડ એક્ઝિક્યુશન કરવા માટે જાય છે, એટલે લાસ્ટમાં તમારી ઓપરેટિંગ સિસ્ટમ આવે છે. બાકી ઉપરનું જે છે એ તમામ તમારું આર્કિટેક્ચર છે. યસ ફ્રેન્ડ્સ, તો આ .NET ફ્રેમવર્ક આર્કિટેક્ચર, જેની અંદર ખાસ મેઇન CLR, કોમન લેંગ્વેજ રન ટાઈમ, એ તમને ખાસ એનું જે હાર્ટ છે એ CLR છે, અને FCL એટલે કે ફ્રેમવર્ક ક્લાસ લાઇબ્રેરી, આના ડિટેલમાં સ્ટડી આપણે કરશું. થેન્ક યુ સો મચ. સ્ટે હોમ, સ્ટે હેપી, એન્જોય લર્નિંગ વિથ કેપી.